માવા તમાકુ ગુટકા તો ક્લિયર કટ દેખાય છે કે 20 વર્ષ 15 વર્ષ માવો ખાય અને કેન્સર નહીં થાય એવું કોઈ દી બનશે નહીં. અમે લોકો સિરિયસલી તમને એક્ઝામ્પલ આપી દઈએ, સિરિયસલી અમે લોકો એકે એકના દર વર્ષે મોઢાના ચેકિંગ કરાવીએ છીએ. કેટલા અમે 20 વર્ષથી કોઈને તમાકુ ગુટકા અહીંયા ખાવા નથી દેતા, છતાં એ ઘરે જઈને ખાતા હશે. તો અત્યારે અમારી આખી 5000 માણસોનું મોઢાનું ચેકિંગ કરાવીએ છીએ. એટલે જેણે જેણે ખાધા હોય ને એને ચેક કરાવી લેવું જોઈએ, જો બચવું હોય તો. ભલે છોડી દીધા તો પણ કેટલો ડેન્જર છે એનો એક્ઝામ્પલ આપી દઉં. અમે લોકો દર વર્ષે તપાસ કરાવીએ છીએ, આ વર્ષે પણ તપાસ કરાવીએ છીએ. તો અત્યારે અમે મોઢાના તમાકુ ગુટકા ખાધેલા લોકોના, અત્યારે ભલે બંધ કરી દીધા છે, જૂના ખાધેલા છે, એ લોકોને પણ 15% લોકો એવા છે કે હાઈ રિસ્કમાં છે, 20% લોકો એવા છે કે હાઈ રિસ્કમાં છે કે હવે જો તમાકુ ગુટકા ખાએ તો એને કેન્સર થશે. જેટલા તમાકુ ગુટકા ખાય છે ને એકવાર તપાસ કરાવે, એના મા બાપો, એના પરિવાર, જેના ઘરમાં તમાકુ ગુટકા, એકવાર તપાસ મોઢાની સ્પેશિયલ કેન્સર હોસ્પિટલમાં જઈને ચેક કરવાની. એ તમને કહેશે કે કેટલા ટકા તમારો દીકરો હાઈ રિસ્કમાં છે. હજી જો બચવું હોય, ઊભું રહેવું હોય તો એક સાંસ કુદરત તમને આપશે. આ અમે લોકો કરાવીએ છીએ તપાસ એટલે અમને ખબર પડી કે અમારી ફેક્ટરીમાં અમે ખાવા નથી દેતા તો 15-20% હાલત આવી છે. તો જે લોકોને ત્યાં ખુલ્લેઆમ ખાય છે એની હાલત કેવી હશે? પણ જેણે તમાકુ ગુટકા ખાધેલા છે એને શું ધ્યાન રાખવું? તો મોઢામાં ફોડલો પડે તો તરત તપાસ કરવા જવી, તીખું એ સ્ટ્રોંગ નહીં ખાવું, તળેલું એટલું સ્ટ્રોંગ નહીં ખાવું, મોઢાને ઘસરકા પડી જાય એવી કડક વસ્તુ નહીં ખાવી, રેગ્યુલર મોઢાની તપાસ કરવી. આ પણ જેણે ખાધા છે અને બંધ કરી દીધા છે એ લોકો તપાસ કરતા રહેશે તો બચશે, નકર કેન્સર થશે થશે ને થશે. માવો જેટલો પ્રોબ્લમવાળો છે ને એટલો જ આ મોબાઈલ પ્રોબ્લમવાળો છે. આ માવો મોટા લોકોને બગાડે છે, મોબાઈલ આપણા બાળકોનું ભવિષ્ય બગાડે છે. એટલે મારી તો સ્ટ્રોંગલી માન્યતા છે આ બહુ મોટું નુકસાન આપણને કરવાનું છે. આપણા ઘરમાં નો નુકસાન જાય એટલું ખાલી ધ્યાન રાખીને તો દેશનું કલ્યાણ થઈ જાય. થેન્ક યુ થેન્ક યુ સર, મૂકી દેજો બા.